નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત. તો આજે આપણે ગદ્ય 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશે ભણીશું. ગઈ વખતના પીરિયડમાં આપણે ગદ્ય 11 પૂરો કરેલો અને તમે તમારી નોટમાં 11 પાઠ સુધી એના શબ્દાર્થ, એનું ભાષાંતર અને એનો સ્વાધ્યાય કાર્ય તમારી નોટમાં લખી લીધું હશે, અને જો ન લખ્યું હોય તો તમારે એ પૂરું કરવાનું રહેશે. પછી જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે નોટની તમારી નોંધ લેવામાં આવશે. કલિકાલ સર્વજ્ઞ ગદ્ય 12. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. હેમ ચંદ્રાચાર્ય હવે થોડીક માહિતી આપણે હેમચંદ્રાચાર્ય વિશે જાણી લઈએ કે સાંસ્કૃતિક ઇતિહાસમાં આ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જે છે એનું નામ ખૂબ પ્રસિદ્ધ હતું. 1145 ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લામાં ધંધુકા નામે એનો જન્મ થયો હતો. અમદાવાદ જિલ્લામાં ધંધુકા નામના ગામમાં એમનો જન્મ થયો હતો. અમદાવાદ જિલ્લામાં ધંધુકા ગામે એમનો જન્મ થયો હતો. એમનું નામ ચંકદેવ રાખવામાં આવ્યું હતું. જ્યારે જન્મે છે ત્યારે એમનું નામ ચંકદેવ રાખવામાં આવે છે, અને ચંકદેવ માત્ર 8 વર્ષની ઉંમરે ખંભાત મુકામ આણંદની ગઢમાં એક ખંભાત નામનું શહેર આવેલ છે, એમાં દેવચંદ્ર સુરીજી મહારાજ એમના ગુરુ હતા અને એમની પાસેથી એમને દીક્ષા લીધી હતી, અને દીક્ષા લીધા પછી એમનું નામ મળ્યું સોમચંદ્ર. પેલા નામ હતું ચંદદેવ, અને પછી દીક્ષા લીધા પછી એમનું નામ મળ્યું સોમચંદ્ર. સોમચંદ્ર અને 21 વર્ષની ઉંમર થઈ ત્યારે એમને સુરીપદ પ્રાપ્ત કર્યું. એટલે હેમચંદ્ર સુરી એવા નામે એ જાણીતા થયા, અને એમની વિશાળ જ્ઞાનની સમૃદ્ધિને કારણે એમને કલિકાલ સર્વજ્ઞ એવું બિરુદ આપવામાં આવ્યું. તો આ પાઠમાં આપણે જોઈએ કે વિક્રમસ્ય દ્વાદશ્ય, વિક્રમની દ્વાદશ્ય એટલે કે 12મી દ્વાદશ્ય
लेकिन 12वीं सदी में शताब्दी लेके सदी में सिद्धराज जयसिंह मालव विजयम कृतवान सिद्धराज जयसिंह मालव विजय करियो विक्रमनी 12वीं सदी में सिद्धराजे मालव विजय करियो विजय अनंतरम अनंतरम ने पछी विजय मेळव्या पछी जयसिंह द्रुपदे द्रुपदे राजा द्रुपदे रे राजा जयसिंह राजा यशोवर्णेन यशोवर्णानु सर्व धनं गृहीत्वा बधू धन गृहीत्वा એટલે કે લઈને गृहीत्वा એટલે લઈને અણિલપુર પ્રત્યાગતવા અણિલપુર પાછો આવ્યો વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કર્યો અને વિજય મેળવ્યા પછી જયસિંહ રાજા એ યશોવર્માનું બધું ધન લઈને અણિલપુર પાછો આવ્યો ધનેન સહ ધનની સાથે તત્રત્ય ત્યાં આવીને ગ્રંથગાર હતી ગ્રંથનો ભંડાર પણ તસ્ય હસ્તગત જાત તેના હાથમાં આવી ગયો ધન તો આવી જ ગયું હતું પણ ગ્રંથોનો જે ભંડાર હતો એ પણ એના હાથમાં આવી ગયો અસ્મિન ગ્રંથાગારે બહવ અનુપમા આ ગ્રંથ ભંડારમાં ઘણા બધા અજોડ ગ્રંથો હતા તેસુ ભોજે નવી નથી થતો તેમાં ભોજે રચેલો सरस्वती कंठावर्ण नामना प्रसिद्ध भोज व्याकरण अपि एकतम आसीत् एमा भोज राजाए रचेलो एक सरस्वती कंठावर्ण नामनो परीक्षामां पूछाय छे तमने के भोज राजाए कया ग्रंथनी रचना करी तो सरस्वती कंठावर्ण नामना प्रसिद्ध भोज व्याकरण एक उत्तम हतो એકદા સિદ્ધરાજ એકવાર સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ વિચારે ચઢ્યા સહ અચિંતયન તેમણે વિચાર્યું માલવ વિજયેન અહમ માલવ વિજયથી અહમ હું ધનસ્ય સ્વામી ધનનો સ્વામી પ્રાપ્તવાદ થયો છું एक बार सिद्धराज विचारे छे तेने विचारी के मानव विजय थी हूँ धननो स्वामी बन्यो छु तस्य ग्रंथगार अपि मया प्राप्त अने तेनो ग्रंथगार ग्रंथ भंडार ग्रंथगार एटले ग्रंथ भंडार पण मैं प्राप्त कर्यो छे मया प्राप्त परंतु भोज व्याकरणेन भोजस्य परंतु भोज व्याकरण वडे भोजनी यादृशी जेवी कीर्ति वर्तते जेवी कीर्ति छे पण भोज व्याकरणनी भोज ने भोज व्याकरण लीधे जेवी कीर्ति मिली छे तादुसी कीर्ति तेवी कीर्ति मया न प्राप्त मैं प्राप्त करी नहीं
જેની ભોજ રાજાએ પ્રાપ્ત કરી છે એવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. અતઃ એતાદૃશમ આથી આવું કંઈ કિમપી કંઈ કર્મ્યમ કરવું જોઈએ કે એન વધ્યા કે મારી કીર્તિ અપી મારી કીર્તિ પણ તાદૃશી ભવે તો તેવી થાય યાદૃશી જેવી ભોજસ્ય અસ્તિ ભોજ રાજાની છે. એટલે કે છે એવું કંઈ કર્મ્યમ એન કરવું જોઈએ કે એન વધ્યા કીર્તિમપી કે મારી કીર્તિ પણ તાદૃશી ભવે તો તેવી ભવે તો થાય યાદૃશી ભોજસ્ય અસ્તિ જેવી ભોજ રાજાની છે. એવું કંઈક કરો કે જેવી કીર્તિ ભોજ રાજાની છે એવી કીર્તિ મારી પણ થાય. એવમ વિચારી આમ વિચારીને સ જૈન મુનિમાં આચાર્ય આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે પ્રાપ્તવાન ગયા ચ નિવેદિતવાન અને નિવેદન કર્યું. આમ વિચારે છે અને પછી જૈન મુનિ આચાર્ય જે છે હેમચંદ્ર એની પાસે એ જાય છે અને એને નિવેદન કરે છે. તો આજે આપણે આ બારમો પાઠ આટલા સુધી રાખીએ છીએ. આજે હોમવર્ક પણ તમારે થોડા ઘણા શબ્દોની નોંધ કરવાની છે, મેં જે શબ્દ ભણ્યા છે એ પુસ્તકમાં આપેલા એ શબ્દ લખી લેવાના છે. અને આજે જેટલું ભાષાંતર ચલાવ્યું છે એટલું ભાષાંતર તમારે નોટમાં લખી નાખવાનું છે અને તૈયાર કરી લેવાનું છે. અને પછીનું જે પાઠ જે છે એ આપણે આના પછીના પીરિયડમાં ચલાવીશું. ધન્યવાદ. આભાર.